बनासकांठा जिल्लानी स्कूलोमां आजे विधिवत रीते बाळकोनो प्रवेश कर्यो। गुजरात सरकार द्वारा शिक्षण विभाग द्वारा धोरण 6-8 बाळको माटे शिक्षण कार्यनी शुरुआत कराता आजे समय करता पण वहेला बाळको शाळा सुधी आवी पहोंच्या हता। थानेरा तालुकाना तमाम 7 गामोमां आजे खानगी तेमज सरकारी शाळामां बाळकोए महिनाओ बाद ओरडामां पगला कर्या हता। कोरोनाना वायरसना कारणे गुजरातनी तमाम शाळाओ पर महिनाओ सुधी ताळा लाग्या हता। जो के ऑनलाइन शिक्षण कार्यनी शुरुआत कराई हती जेने सामे गामडाना बाळकोने ऑनलाइन शिक्षण ने लई भारे हैरान थवू पड़तु हतु। थानेरा तालुकाना गामडामां मोबाइल नेटवर्कनी खामीना कारणे बाळको वीडियो जोई शकता न हता। साथे गरीब तेमज मध्यम वर्गना बाळको सरकारी शाळामां आवता होई एंड्रॉइड मोबाइल लावी शके तेवा सद्धर हता नहीं, જેના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર હતી। જો કે કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થવાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે। આજરોજ ધોરણ 6-8 વર્ગોની શરૂઆત કરાતા બાળકો હર્ષોલ્લાસથી શાળાઓએ આવતા જણાયા હતા। સૌ પ્રથમ ધાનેરા તાલુકાના માલોત્રા અનુપમ શાળાની વાત કરવામાં આવે તો આજે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો બાળકોને આવકારવા માટે તત્પર જોવા મળ્યા હતા। માલોત્રા ગામના સરપંચની સહિત ઉપસરપંચ પણ હાજર રહી બાળકોને કંકુ તિલક કરી શાળામાં પ્રવેશ આપ્યો હતો। 11 માસ પછી બાળકોને આજે શાળાના વર્ગોમાં પ્રવેશ મેળવતા આજે શાળાની ઇમારતો પણ હસી પડી હતી। નિયમોને આધીન બાળકોએ આજે પ્રત્યેક શિક્ષણ મેળવ્યું હતું। આજે કોવિડ-19ના કારણે 16-3-2020ના દિવસે આપણા ગુજરાતમાં શાળાઓ બંધ થઈ અને આજે 18-2-2021ના એટલે કે 11 મહિના અને 3 દિવસે શાળા શરૂ થઈ છે। આજે અમારી શાળામાં સંપૂર્ણ નિયમોનું પાલન કરી અમે બાળકોને પ્રવેશ અપાવ્યો છે અને અમારી સાથે ગામના ઉત્સાહી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો સાથે રહ્યા હતા। તમામે કાયદાઓનું ચુસ્તપણે પાલન કરી અને જાણે કે નવીન પ્રવેશ હોય એ રીતે એક પ્રકારનો ઉત્સવ મનાવી અને બાળકોને અહીંયા પ્રવેશ આપ્યો છે અને ભગવાન માં સરસ્વતી અને દુનિયાની તમામ દેવી શક્તિઓને આપણે પ્રાર્થના કરીએ કે હવેથી આ રાબેતા મુજબ આપણી શાળાઓ હંમેશા ચાલુ રહે। આ જ રીતે ધાનેરા તાલુકાના સરહદ પર આવેલી એટા પ્રાથમિક શાળામાં પણ બાળકો સમય કરતા વહેલા શાળાએ આવી પહોંચ્યા હતા। લોકડાઉનનો સદઉપયોગ કરી એટા પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળાના પટાંગણ અને બગીચાની ભેટ આપી શાળાને રંગીન બનાવી દીધી। સૌથી વધારે બાળકીઓની સંખ્યા ધરાવતી એટા શાળા ખાતે આજે શરીરનું તાપમાનની માપણી કર્યા પછી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। સાથે કંકુ તિલક તેમજ ગોળ ખવડાવી બાળકોનું મોં મીઠું કરાવ્યું હતું। જે પ્રમાણે ધોરણ 1માં નવા બાળકોનો પ્રવેશ લેતા હોય છે તે પ્રમાણે આજે બાળકોને શાળામાં વર્ગખંડમાં પ્રવેશ અપાયો હતો। શાળા પરિવારએ નોટિસ બોર્ડની સાથે શાળાની દિવાલો પણ કોરોનાના ગાઈડલાઇનના પોસ્ટરો લગાવી બાળકો તમામ નિયમોનું પાલન કરે તેની સૂચનાઓ આજે વિધિવત રીતે શિક્ષણની શરૂઆત કરાઈ હતી। કોરોના મહામારીની અંદર જે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આજે ધોરણ 6-8 વર્ગો શરૂ થઈ રહ્યા છે ત્યારે અમને ખૂબ આનંદની લાગણી છે। તો અમે સરકારની ગાઈડલાઇન્સ મુજબ SOPનું પાલન કરીશું અને સતત મોનિટરિંગ કરતા રહીશું। જે રીતે બાળક માસ્ક પહેરીને આવે, સેનેટાઇઝ કરે અને એ રીતે તમામે તમામ બાળક કોઈપણ વસ્તુ લઈને આવ્યો હોય તો એકબીજાને આપલે ન કરે તેવા પ્રકારની અમે સુવિધાઓ બાળકને પૂરી પાડીશું। અને આજના તબક્કે જે 6-8 જે બાળકો આવી રહ્યા છે તેમને અમે ફરીથી પાછું ફરીથી વર્ગો શરૂ થાય અને સારું શિક્ષણ પ્રત્યક્ષ મળે તે રીતે અમે આનંદ પીરીશું। સાથે સાથે અમને એ લાગણી થાય છે કે જે અમારા 1-5 ધોરણના બાળકો પણ હજી શાળા સુધી નથી આવ્યા તો એવા બાળકોને પણ અમે હોમ લર્નિંગ શિક્ષણ, વર્ચ્યુઅલ ક્લાસ અને શહેરી શિક્ષણ મારફતે અમારા શિક્ષક મિત્રો સરસ મજાનું શિક્ષણ પીરસી રહ્યા છે। બીજું તમને આનંદની વાત એ કહીએ રમેશભાઈ કે અમારો જે લોકડાઉન સમયગાળો હતો એ સમયગાળાની અંદર અમારી શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ સરસ મજાનું એક અહીંયા વગડા જેવું શાળાનું વાતાવરણ લાગતું હતું એ વાતાવરણને આપણે કલ્પના પણ ન કરી શકીએ એવું સરસ મજાનું એક બગીચાનું વાતાવરણ ઊભું કર્યું છે તે બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આવકારું છું। અને આજના તબક્કે જેમના સાનિધ્યમાં આપણે ઊભા છીએ એવા ક્ષેત્રફળ દાદાને એક આરાધના કરીએ કે આ કોરોનામાંથી મુક્ત થાય અને તમામે તમામ વર્ગો પાછા ફરીથી ચાલુ થાય તેવી વાત સાથે મારી વાતને વિરામ આપું।